હા ફ્રેન્ડ્સ જય 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 દ્વારકાધીશ જ્યારે બીજેપી સંગઠનની વાત હોય અને તાલુકા પ્રમુખ બીજેપી સંગઠનના વરજાંગભા આપણી સાથે હોય જે રીતના આજની જે કારોબારી અને વિશેષ વક્તા તરીકે આપનું જે એક બધા જે બીજેપીના સદસ્યો અને તેમજ સંગઠનના કાર્યકરો સાથે એક સુંદર એવું ભાષણ શું કહેશો આપ જય 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 દ્વારકાધીશ આજની દ્વારકા શહેર અને ગ્રામ્યની કારોબારીની મિટિંગ હતી એમાં બહોળી સંખ્યામાં ખૂબ જ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને જે પ્રદેશમાંથી માહિતી અમને આપવામાં આવતી હોય છે એની પૂરેપૂરી અહીંયા માહિતી આપવામાં આવી અને ખૂબ જ સારા વાતાવરણમાં ખૂબ જ બધે ભાગ લીધો અને ખૂબ જ સારી રીતે મિટિંગ ગઈ ખાસ હરજંગબા આપ તો એક બીજેપી પક્ષ સાથે બહુ સમયથી જોડાયેલા છો હાલ જ્યારે તાલુકા પ્રમુખનો આપનો હોદ્દો છે અને જ્યારે એક યુવાનોને હાલ સંગઠનની વિચારધારા પ્રત્યે ચલાવવા વધુ લોકોને જોડવા એ બધી ક્યાંથી આપ કરી લો છો કે વધુ લોકો આપની સાથે જોડાય છેવાડાના માનવી છેવાડાનો માનવી હોય ત્યાં સુધી સરકારની બધી યોજનાઓ પહોંચાડી અને દરેકને લાભ અપાવો દાખલા તરીકે હાલમાં જ દ્વારકાધીશની અસીમ કૃપાથી ઓખામંડ તાલુકામાં શહેરમાં પચીસ ઇંચ જેટલો અને ગામડામાં આશરે પાંત્રીસથી ચાલીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો એમાં ઘણી જગ્યાએ તળાવો બધા ભરાઈ ગયા અને થોડું થોડી નુકસાની પણ ખેડૂતોને થઈ છે એની સરકારમાં રજૂઆત કરી છે અમુક ગામોમાં જે ભરેતર વિસ્તાર હોય એમાં જે પાક હતા એ ડૂયબા છે એની બધી પણ સરકારમાં રજૂઆતો કરી છે અને સરકારના નિયમ મુજબ એ લોકોને લાભ મળે એટલે આ તો એક ઉદાહરણ છે અમે વખતો વખત જે કામો પબ્લિકના પડતા હોય એમાં અમે સાથે રહી અને બધા જ ભાજપના સંગઠનના હોદ્દેદારો ચૂંટાયેલા આમાં પૂરેપૂરો અમે સરકારમાં રજૂઆતો કરાવીએ છીએ અને શક્ય એટલું એનું વહેલામાં વહેલું એને કામ મળે એવું કરાવીએ છીએ બીજું અહીંયા આરોગ્યનું છે તો એ પાંચ લાખ સુધીના મા અમૃત કાર્ડ અને આયુષ્યમાન ભાવ કાર્ડનું એ કામ ચાલુ જ છે અહીંયા પણ તમે જોતા હશો જ્યારે આપણો પ્રોગ્રામ ચાલુ હતો તો અહીં પણ આ કાર્ડ એકની કામગીરી ચાલુ હતી એટલે જે છેલ્લામાં છેલ્લા માણસો છે ત્યાં સુધી સરકારની બધી યોજનાઓનો લાભ પહોંચે એના માટે અમે સતત પ્રયત્નશીલ હોઈએ છીએ જંગભા ખાસ એવી વાત કે જે એક આપનો પ્રવાસ જે ઓખા મંડળના તાલુકાનો હોદ્દો અને ઘણા બધા ગામડે જવાનો હોય હોય છે આપ ઘણા બધા ગામોથી વાકેફ પણ છો દ્વારકા પણ અવર જવર છે ટોટલ કેટલા કિલોમીટરનો જે પ્રવાસ છે સંગઠન સાથે રાખીને કરવામાં આવે છે અમારે આમ આમ આગળ પાછળ ક્ષેત્રફળ જોઈએ તો સાઠ એંસી કિલોમીટરનો ક્ષેત્રફળ છે ને એમાં સતત આવવાનું તો થતું જ રહેતું જ હોય છે કામો ગમે હોય પછી પ્રસંગો હોય સારા ભલા એટલે એમાં અમારે આવો આવરો જાવરો ચાલુ જ રહેતો હોય છે અને દરેક ગામની ભૌગોલિક પરિસ્થિતિ પછી આની જરૂરિયાતો એ બધું અમને જાણવા મળતું જ હોય છે દ્વારકા સૌને મહારાજ જય ઠાકર